તૈયાર છે આપણી કેળા અને સાબુદાણાની ફરાળી ખીચડી એક કેળું લીધું છે અને આપણે આ કલાક સાબુદાણા લીધા છે અને આપણે આ સેકેલ સિંગનો ભૂકો લીધો છે એને આપણે આ રીતે અધકચરો વાટી લીધો છે અને આપણે મસાલામાં જોશે આ લીલું મરચું છે તેને મેં સુધાર લીધું છે અને આ છે આપણે ધાણાભાજી ને એમાં આપણે થોડું દહીં જોઈએ અને આપણે થોડું તેલ જોશે અને મસાલામાં લીધો છે આપણે સેકેલ જીરું પાવડર છે આપણે તેમાં જોશે ફરાળી ચેવડો થોડો આપણે ઉપરથી લેવા માટે એટલે આપણે ફરાળી ચેવડો લીધો છે આટલી વસ્તુમાંથી આપણે બનાવશું કેળા સાબુદાણા ની ખીચડી આપણે બકડિયું રાખી દીધું છે તો આપણે તેમાં તેલ નાખશું તેલ આપણું થાય એટલે આપણે તેમાં જીરું નાખશું જીરું આપણું થઈ ગયું છે એટલે આપણે તેમાં મરચાં નાખશું આપણે આ કેળું સુધારેલું હતું તે નાખશું આપણે કેળાના રીતે સુધાર્યું છે આપણે કાચું કેળું હતું તેને આપણે આ રીતે કટકી કરી નાખી છે તે આપણે નાખી દેસુ એમાં અને આ રીતે આપણે કેળાને પાકવા દેશું આપણું કેળું છે ને કાચું એ તરત જ પાકી જશે બહુ નહી પકાવવું પડે આપણે મરચું પણ તીખું લીધું છે તીખું હોય તો સારું લાગે જે થોડી વાર છે આપણું કેળું હજી પાઈકું નથી હમણાં હજી ચૈડું નથી એટલે આપણે તેને બે મિનિટ ચડવા દેશું બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લેશું હં કેળું સરસ થઈ ગયું છે તો આપણે તેમાં ઉપરથી સાબુદાણા નાખી દઈશું કેળું પણ આપણું પાકી ગયું છે અને સાબુદાણા પણ આપણા સરસ થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતે આપણે અને ઉપરથી આપણે બધા મસાલા કરી લેશું આપણે ના મીઠા લીમડાના પાન આ જીરું પાવડર આ ખાંડ લેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને આપણે ઉપરથી થોડી ધાણા લેશું અને થોડું આપણે લીંબુ નીચવશું અને આપણા મરચું પાવડર થોડું લેશું અને આપણા સિંગદાણાનો ભૂકો લેશું હવે આપણે બધું જ મિક્સ કરી લેશું તૈયાર છે હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરશું તૈયાર છે આપણે કાચું કેળું અને સાબુદાણાની ફરાળી ખીચડી તેમાં આપણે ઉપરથી લેશું આપણે ઉપરથી નાખશું આ ફરાળી ચેવડો છે તે થોડા આપણે ધાણા લેશું થોડું આપડા સેકેલ સિંગ દાણાનો ભૂકો લેશું આપણે થોડો કેળા ભેગો નખાય નાખ્યો તો અને થોડો આપણે ઉપરથી લેશું આ મરચું પાવડર લીધું છે આપણે ઉપરથી થોડું લીંબુ નીચવશું આપણે ઉપરથી આપણા ખાંડવાળું દહીં લીધું છે તે આપણે નાખશું આપણે થોડા ધાણા નાખશું થોડો ચેવડો લેશું આ રીતે તૈયાર છે કેળવું અને સાબુદાણાની ફરાળી ખીચડી તૈયાર છે આપણી કેળા અને સાબુદાણાની ફરાળી ખીચડી